આ બધા પ્રકારો પછી આપણે જે રજૂઆત કરી. હા હા, સરસ. હાસ્ય રસ સર, એ સિવાય સાહિત્યના ઘણા બધા આયામો છે, એમાં આપને ગમતો બીજો પ્રકાર કોઈ કે જે વાંચવામાં પણ આપણને વધુ ગમતો હોય એવો, એમ કે ગદ્ય પદ્ય નાટ્ય આપણે વાંચતા હોઈએ તો સાહિત્યના? હા ના, પણ એમાં મેં જણાવ્યું ને, હા, ખાસ કરીને નવલકથાઓ. હા હા હા, અને એમાંય પછી આ ઝેરતો પીધા જાણ જાણી એવી હોય, પછી લા મિઝરેબલ જેવું હોય, પછી આ ટોલ્સ્ટોય, મહાત્મા ટોલ્સ્ટોય હોય, વર્લ્ડ પીસ તો બહુ મોટું થઈ જાય છે, પણ દોસ્તોવસ્કીની કેરે મેં જો હોય આવું જો એ સાહિત્ય હોય ને, કે જે નિરાચે તમે આમ વિશાળ પટમાં નવલકથાને તો મોટું ક્ષેત્ર મળે, અને વાર્તાઓ જે છે ને, ટેન ટેલ્સ નામનું કલેક્શન છે ઓક્સફર્ડ યુનિવર્સિટી, એમાં એ લેટર નામથી વાર્તા લીધી છે, ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, તો દુખવા કાશે કહો મોરી સજની, પછી લોહીની સગાઈ ઈશ્વર કેટલી કરવી, ધૂમકેતુની આ વાર્તા, તો એવું એવું વાર્તા સાહિત્ય છે ને એ વાંચવું ગમે. ઓ હેન્રીની વાર્તાઓ, મુનશી પ્રેમચંદની બડે કરતી બેટીની એવી વાર્તાઓ, તો થોડોક જ સમય છે ને માનો કે વાંચી લેવું, તો વાર્તા શ્રેષ્ઠ ફોર્મ, અને એટલો સમય તમને તમારી વ્યથાને બોલવાડી દે એવી સક્ષમ હોય છે વાર્તાઓ, એટલે વાર્તાઓ વાંચવી ગમે, નવલકથાઓ વાંચવી ગમે, અને એવા મોટે ભાગે ફિલોસોફિકલ જે હોય ને, એટલે ઓશોના પુસ્તકો હોય કે જે કૃષ્ણમૂર્તિના હોય, નાનકડી બાબત હોય, જે કૃષ્ણમૂર્તિ તો એટલું જ કહેતા કે સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો યુ ધ વે, જે હકીકત છે એ જો હકીકત એટલે સત્ય, એ જ પછી તમને માર્ગ બતાવે, ટુ નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ, ટુ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ, એન્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ, ખોટા માછીને સાચું શોધી કાઢે, માતા નીકળતા ને બાળકોને રખિયા ગરમ રખિયા હોય ને એમાં વાળી રાખે અને હું રહી, પછી દીવો કરે ને નારિયેળ વધારે કુલેર કરીને કવરવ, આ આપણો અભિગમ. હવે એડવર્ડ જેનરે એક જ રસી શોધી કાઢી સ્મોલ પોક્સની, આખી દુનિયામાં નાબી કરી, આ ખોટામાંથી આ સાચું એને શોધી કાઢી, લોસ વેગાસ હું ગયો ને, આમ તો જગતભરના જુગારીઓ અહીંયા જુગાર રમવા આવે, અને રાત પડે એટલે બી ઉડ્યો એવું તમને લાગ્યું, બહુ ભવ્ય કેસીનો જે જોયા અમે, એમાં એક ફ્લેમિંગો હતું, એક સીઝર્સ પેલેસ હતું, તમને એમ થાય કે સીઝર જુલિયસ સીઝરના પેલેસમાં આવ્યા, આવું બધું આખી રાત જોયું, શો જોયા હાથમાં, પછી મેં ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કોઈ દી કરાય નહીં, આ ખોટામાંથી સાચું આટલું શોધી કરે, તો ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ, આવું ફિલોસોફિકલ હોય. પછી હું એમ વિચારું કે હવે આને હળવાશથી કઈ રીતે રજૂ કરીએ, તારે નટુ અમારો મિત્ર એવું કોઈ પાત્ર હું લઈ લઉં, નટુને વળી સીતાનો શોખ હતો, હવાના પરમાં સીતા વગેરે બેસી જાય, શ્વેત વસ્ત્રો ધારણ કરીને આમ સજ્જ થઈને, પણ એની ગમે એ સમજણ હોય એક જ તાર વગર, ધીરજપૂર્વક ટીન 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 કરે, એની પત્ની કે શું ટીન ટીન કરો, સીતાર વાદકોને જોયા કેટલા તાર વગાડે, બોલો કે બધા ફાંફા મારે છે, અહીં સુધી વાત આવે, પછી ફિલસોફી એ આવે કે જેવતરના તાર જેને જડી જાય છે એને પછી તનકે તંબુરે મેં સાસો કે તાર બોલે, જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ. સરસ સરસ સર, આપ એક સફળ શિક્ષક બન્યા, એમાંથી આચાર્ય બન્યા, સફળ નાગરિક તરીકે આપનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી છે, સફળ લેખક અને કલાકાર પણ બન્યા, કદાચ સાબુદ્દીન સાહેબ રાઠોડ શિક્ષક અથવા તો કલાકાર કે લેખક ન હોત તો શું હોત એના વિશે આપણે જણાવીએ.
બીજી તો કોઈ સંભાવના નથી, પણ ચિત્રકાર હોત. વાહ. કારણ કે ડ્રોઈંગ ટીચર જ હતો, હું અહીંયા ડ્રોઈંગ ટીચર હતો. અને એ દિવસે છે ને કોઈ મોંઘા કલર ખરીદવાની કોઈ ક્ષમતા હતી નહીં. એથી એ વિદ્રોહ એ હતો કે માત્ર એક જ સ્કેચ પેન હોય તો આવું દ્રશ્ય તમે દોર્યું, બીજું કાંઈ વાપર્યું બીજું જો. આ એવું ચિત્ર, આ લેન્ડસ્કેપ છે, પણ હવે એમાં બીજા કોઈ કલર વાપર્યા નહીં, એક જ કલર હોય તો આવું સર્જન થઈ શકે. આ વિનોબા ભાવેનું ફોટો. અને માની લો કે એકથી વધુ આ એક પોર્ટ્રેટ એવું જ છે. હવે માનો કે એક જ કલરની જોગવાઈ થઈ, આવું ચિત્ર બનાવ્યું. એક રંગ ખાલી વાતો, બીજું કાંઈ કર્યું એવું જ આ ચિત્ર છે જો. પણ પછી તો જે દેશ વિદેશમાં મેં જ્યાં જ્યાં કાર્યક્રમ હોય તો ને, મારા માટે મોટી કરી દે આ બધે નીચે જે રહી ને ખબર, એમાં ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગના જ પુસ્તકો. જ્હોન કોન્સ્ટેબલ નામનો પેઇન્ટર ઇંગ્લેન્ડનો, એને એની કન્ટ્રી સાઈડ સારામાં સારી પેઇન્ટ કરી. એટલે લંડનથી 60 માઇલ દૂર જઈને હે વેન નામનું એનું ચિત્ર છે પ્રસિદ્ધ. એ જગ્યાએ, જે જગ્યાએ એને બેસીને આ લેન્ડસ્કેપ બનાવ્યું ને, એ જગ્યાએ જઈને જોયું મેં. એ જગ્યા જોઈ બર્ગહોલ્ટ એનું ગામ. માર્ક ટ્વેનના ગામે હું ગયો હતો, કનેક્ટિકટ અમેરિકા ગયો ને, માર્ક ટ્વેનનું મકાન જોવા ગયો. લંડનમાં એમને ફેર્યા કે ભાઈ ચાર્લી ચેપ્લિન ક્યાં રહેતો, એક મકાન ઉપર લખેલું હતું ચાર્લ્સ ચેપ્લિન લિવડ હિયર. અને માની લો કે કલર મળે તો તમે આવું બનાવ્યું, બાળકો માટે મેં બનાવી દીધું, પણ એમાં વિવિધ રંગો વાપરેલા. આ એવું એક છે બર્ડનું. અને આવા લેન્ડસ્કેપ પછી મેં ખાલી આટલો જ વિષય પસંદ કર્યો છે, લેન્ડસ્કેપ બનાવ. અને હમણાં જ રાજકોટ મેં હિરેનભાઈ સોઢાને 22 ચિત્રો આપ્યા હોટલ ફોર્ચ્યુન માટે, એને આર્ટ ગેલેરી એક બનાવવાની. તો બહુ તો બીજી સંભાવના તો કોઈ છે નહીં, પણ ચિત્રકાર કદાચ હોત એવું થાત. અને મારા ફાધરે જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો, મારા ફાધરનું પોર્ટ્રેટ છે અને આ બનાવ્યું મારા ભાણી સલીમે પાછું. પણ ઇન્ડિયામાં જે સ્કૂલ ઓફ આર્ટમાં સિરેમિકના કોર્સ શરૂ થયા ને, એ લેનાર પહેલાં જ વિદ્યાર્થી આ મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અને 1913માં થાનમાં માટી નીકળી, સોરાબ દલાલ નામના સજ્જને અહીંયા પોટરી શરૂ કરી, સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક. 14-13માં પાયા નખાણા, 14માં પ્રોડક્શન થયું અને 24 સુધી હાલી, 24 અને પછી 34 સુધી 20 વર્ષ હાલી. 34માં પરશુરામ બળવંત ગણફુલે કરી અને એ લગભગ 94 સુધી, અને એટલે આ 62 વર્ષ. એટલે હું ઘણી વાર કહું, થાનમાં બાળક જન્મે ને ગામને પાદર બે તળાવ, એટલે હાલતા શીખે એની અર તરતા શીખે. બે તળાવમાં અમને તરતા એમ જ શીખવતા, નાના હોય તે આમ પાણી મૂકે એટલે આમ આમ કર્યા કરે, બાળકો શીખી જાય. અને એની જ્યારે સ્ટેજમાંથી અભિનય કરતા, કારણ કે બાળકો માટે એક દિવસ ફાળવવામાં આવે અને બાળકો અહીંયા અભિનય કરતા, અમે ભણતા ત્યારે નાટક પાછા બધા હતા અહીંયા, પછી આ લખવાની શરૂઆત. એટલે આ આવી રીતે અસર કરે છે વાતાવરણ. એટલે ખાસ કરીને સાહેબ, આપનું સમગ્ર જીવન એ વાંચન, એક નિષ્ઠા, એ શોખ થકી આપનું આખું આ આજને પદ્મશ્રી સુધીની યાત્રા પહોંચી. તો યુવાનોને ખાસ તો જેમની પાસે કંઈ શોખ નથી, સોશિયલ મીડિયા અથવા તો મોબાઈલ અથવા તો ટેલિવિઝન અથવા તો દે આર વેસ્ટિંગ ધેર ગોલ્ડન ટાઈમ, તો વાંચન અથવા તો શોખ કોઈ પણ, એના વિશે આપનું માર્ગદર્શન. અને એ હું ઘણી વાર કહું વિદ્યાર્થીને, ઓટોગ્રાફ લે ને, એટલે એપીજે કલામ સાહેબ કહેતા કે તમારું સિગ્નેચર જ્યારે ઓટોગ્રાફ બને ત્યારે જીવનની સાર્થકતા ગણી. એટલે મને કહે, એટલે હું એને ખાલી સહી ન કરું પણ લખી દઉં,
નો મોર દેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર, બીજાથી ઓછી અપેક્ષા રાખો. વિલિયમ શેક્સપિયર. એટલે 25 દેશોનો પ્રવાસ કર્યો છે ને, પણ ત્યાં યુવાનોને મેં જોયા નહીં. કોઈ પણ ફોરેનર્સ ને તમે મજૂર પાસે સામાન ઉપાડતા નહીં જોવો. કેટલો સામાન હોય તો ઈવડે જ ઉપાડશે, જો એ જ ઉપાડી લઈ જાય અને એ જ મહેનત કરશે. હાલ ચડી આવે તો સખત એ બીજી મિલીમીટર કોન્શિયસનેસ જેને કહે છે ને, તમે જે ક્ષેત્રમાં પીડ્યા હોય એના વિશે તો જાણી જ લો. સિરેમિક ઉદ્યોગ હોય તો સિરેમિક વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે બીજાથી વધુ જાણવું, બીજાથી વધુ કામ કરો. અહીંયા હું ઘણા જુવાનીઓને પૂછું, નીલાભાઈ નોકરી મળી તો હા, કયું ખાતું તો ખાતા ના મળે. પછી હું પૂછું કામ તો કામ કાંઈ નહીં, કામ કાંઈ નહીં, આટલો પગાર ને ઉપરથી કાંઈક મળી રહે તો આ તો કેવી મેન્ટાલિટી, આ માનસિકતા હાલે નહીં ભાઈ આમ. અને બીજાથી ઓછી અપેક્ષા આપણે થાય છે શું, એક તો ઓછું બીજાથી ઓછું કામ કરવું, બીજાથી ઓછું જાણવું, અને સૌથી વધુ અપેક્ષા રાખ. બધાને બાઇક જોઈએ અને બધાને વળી મોટર જોઈને, બધાને બૂટ મોજા નાન તેન લેટેસ્ટ કપડાં જોઈને, એટલે એ દુઃખી થવાનું રહેશે. હવે આ તો શેક્સપિયરની વાત થઈ, પણ સંત જ્ઞાનેશ્વર એમ કહેતા કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ને ત્યાં સુધી કામમાં તલીન ન થઈ. મારી કલાને વફાદાર રહ્યા સિવાય હું સ્ટેજમાંથી ન રજૂઆત કરી. સ્ટેજમાંથી હું રજૂ જ્યારે કરતો હું ત્યારે મારે એને વફાદાર. એટલે તલીન પ્રમાણિકતાપૂર્વક કરો તો જ તલીન રહ્યો. તલીન જે કામમાં રહ્યો ને એમાં જ તમે પ્રવીણતા પ્રાપ્ત કરો, અને પ્રવીણતા પ્રાપ્ત કરી શકો તો સફળતા મળે. એ ચૂંટણી થાકી બહુ જાય છે અત્યારે, એનું કારણ કે કામમાંથી તો આનંદ છે. શિક્ષકોને ભણાવવાનો આનંદ હોય છે, આને ખબર પડી જાય છે કે અમારે ટીઆર સાકરી આપણે એ ગણિત અમે ઓફિસમાં કામ કરતો હોય ને વહીવટી, એમાંથી એને સાંભળે કે મારે પીરિયડ છે, ટોપને ડસ્ટર લઈને ઉપડે, એ ત્રીજો પીરિયડ લઈને ચોથો લઈને રિસેસમાંય ભણાવી ભણાવી નાખે, અને બેઠા હોય છોકરાઓ. કોઈ છોકરાઓએ અવાજ કર્યો હોય કે કિસ્સો બંધ કર્યો એવું કોઈ નહીં. એ પછી એક ધારા આમ મગ્ન થઈ જાય, સમયને સ્થળને અને સ્વયંને માણા ભૂલી જાય. એવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. આનું નામ ધ્યાન છે, અને વર્ગ એના માટે સોલ્વ છે. પીરિયડ પૂરો થતા પહેલાં 3 વાર ઘડિયાળમાં જોઈએ, 2 વાર ડોકા કાઢ્યા, કેમ ડેલ નથી વગેરે પીવનને કોક પીવન, એના માટે નથી. સર આવતીકાલે માતૃભાષા દિન છે, તો ખાસ તો માતૃભાષાનો આમ તો આપણા જીવનની અંદર બહુ મોટો ભાગ હોય છે, તો સાહિત્ય સર્જન અથવા તો વ્યક્તિત્વને નિખારવામાં માતૃભાષાનો જે મહત્વ એના ઉપર આપ ગુજરાતી માતૃભાષા વિશે કંઈ કહી. હા, એમાં માતૃભાષા એક તો જેને શિક્ષણ જે છે ને એ માતૃભાષામાં જ આપવું જોઈએ, અને માતૃભાષામાં જ એ સારી રીતે સમજી શકશે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ કિંગ હુઝ નેમ વોઝ શાહજહાં, હુ બિલ્ટ તાજમહેલ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. આ હું બોલી નાખ, પણ તમે એના બદલે ગુજરાતીને કહો તો બધું સમજો. અને બીજી વાત કે ભાષા તરીકે અંગ્રેજી પાછું શીખી જ લેવું. ભાષા તરીકે અંગ્રેજીથી વંચિત રાખો તો એક દ્રોહ કર્યો ગણાય. તમે અર્ધપાલી શીખતા હો, સંસ્કૃત શીખતા હો, હિન્દી શીખતા હો, તો અંગ્રેજી શીખવાનું શું વાંધો. એટલે ભાષા તરીકે એક શીખી લેવું. અને મારે શેઠિયાને અહીંયા કાર્યક્રમ હતો, હું આમ રજૂ કરું જો એ પાસે એનું ટ્રાન્સલેશન કરીને છોકરાને સમજો, વારી ઘડી એમ થવા મીનું ને એટલે મને ડિસ્ટર્બ થયું. એટલે મેં કીધું આમ તમે કીધું આમ તો નહીં મેળ પડે,
તો એ આમ ગૌરવથી બોલ્યા, માય સન ડઝ નોટ નો ગુજરાતી ભંગે. આ એક જ પ્રજા આવી મેં જોઈ કે જે પાછા ગૌરવથી કહે એમ, માય સન ડઝ નોટ નો ગુજરાતી ભંગે, બિંગ એ ગુજરાતી, ઇફ યોર સન ડઝ નોટ નો ગુજરાતી ભંગે, ધેન વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ લાઈફ. મેં કે એને કીધું, અમે બોલીને એનું ટ્રાન્સલેશન ન થયું, તો મને કે ઇંગ્લિશ ઇઝ માઇટી લેંગ્વેજ. મેં કીધું કરો લ્યો. મેં ઘોડાનું વર્ણન શરૂ કર્યું, કુડાવતી કેશવાળી જાયજી ખજૂરની પેશી જેવો વાન, આણુવળી નાવેલ હોવાળી આમ હામી લાજ કાઢી એવી કાનવાળી, રમજમ રમજમ થમક દઈ મટાવો પટમાં પડે એમ ઘોડો હોય, કે આનું ન થાય. એટલે અને અમારી તો યાતના શું છે કે હેતુ હતા એ હાલ્યા ગયા, અને ઘાયલ ઘરમાં રહ્યા, સાજણ તમારી શેરીએ અમે ગળીને ખાતર થયા. હાલો સાજણની શેરીએ દેશો જઈને હાથ જીવતા, દેશો જવાબ ન કરો હોકારો દેશે હાથ. આનો જે સાહિત્યિક આનંદ છે ને એ નહીં માણ્યો. જ્યારે ગુજરાતી જ નથી જાણતા ને તો ગુજરાતમાં તો તમને સોમાની ન હોય લાગણી નહીં. તમે અને ગમે લોસ એન્જલસમાં હોય કે શિકાગોમાં હોય કે સિંગાપોરમાં કે લંડનમાં બેઠો, પણ અમારી ધરાય સોરઠ જગજૂની ને ગઢ જૂનો ગિરનાર, ત્યાં તો હાવજળા હેંજળો પીએ ને એના નમણા નિર્ણય નાર, આટલું ન સાંભળે ને એના ઝુમાડા અવળા થઈ જાય આટલું સાંભળે ને ત્યાં. કારણ કે આ ભૂમિકામાં જન્મ આની ધોડમાં રહેતો છે, આના ધાન્ય છે એનું પંડ બંધાણ. તો ભાષાનું જે માધુર્ય છે, જે એનું સૌંદર્ય છે, જે આ સર્જકોએ પાછી એનું સર્જન કર્યું, એનો આનંદ આ લોકો નહીં માણ્યો. અને જ્યારે એ ગુજરાતી ભાષા વિશે એને કોઈ લગાવ નથી તો ગુજરાત માટેનો, તો પછી આ સંસ્કૃતિને આ લોક સાહિત્ય અને આપણા આ લોકગીતો દાદા હોય દીકરીને ઘરવૈયા મારે ઠાકોરજી નથી થવું ત્યાંથી અમરપુર, એટલે આ આમનાથી વંચિત રહી જાય. અને ઓલામાં પાછા એટલા પડોટા તમે, હા એ બેમાંથી રહી જાય. અમે અંગ્રેજી ભાષામાં વાત તમે કરતા હોય એમાં અંગ્રેજી શબ્દો વાપરો એ ભાષા નથી, તો તમે પછી અંગ્રેજી જ બોલો એમ. બરાબર. વેન આઈ સે આઈ નો ઇંગ્લિશ લેંગ્વેજ, ઇટ મીન્સ યુ કેન સ્પીક ઇંગ્લિશ, યુ કેન રાઇટ ઇંગ્લિશ, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, એન્ડ યુ કેન એક્સપ્રેસ યોર થોટ્સ ઇન ઇંગ્લિશ, ત્યારે તમે એમ કહી શકો કે આઈ નો ઇંગ્લિશ. બરાબર. તો પછી આટલું એમાં મેળવો ને ભાઈ.